મિત્રો, આજે આપણે લસા અને ગુસ્સા વિશે માહિતી મેળવીએ. સૌ પ્રથમ લસા એટલે શું અને ગુસ્સા એટલે શું? લસા અ એટલે કે લઘુત્તમ સામાન્ય અવયવી અને ગુસ્સા અ એટલે ગુરુત્તમ સામાન્ય અવયવ. અહીં મિત્રો નોંધવું કે લસા અમાં છેલ્લે અ છે એ અવયવી માટે છે અને ગુસા અમાં જે છેલ્લે અ છે એ અવયવ માટે છે. એટલે કે અવયવી અને અવયવ જેવી રીતે ગુજરાતીમાં અલગ છે એવી જ રીતે તેનો અર્થ પણ અલગ થશે. કઈ રીતે? તો આપણે જોઈએ. સૌ પ્રથમ આપણે અવયવી અને અવયવ વચ્ચેનો તફાવત શીખીએ. તો અવયવી અને અવયવ, અવયવી એટલે એવી સંખ્યા કે આપેલી સંખ્યાના ગુણાંકમાં આવતી હોય. એટલે કે ધારો કે આપણે બેનો અવયવી શોધવો છે, તો બેના અવયવી એટલે બેના ઘડિયામાં જે કોઈ પણ સંખ્યા આવે તેને બેનો અવયવી કહે છે. જેમ કે બેના અવયવી આપણે શોધવા હોય તો બેના અવયવી આપણે કહી શકીએ બે એકા બે, બે દુ ચાર, બે તેરી છ, બે ચોકુ આઠ, બે પંચા દસ. આવી જ રીતે બેના ગુણાંકમાં જેમ સંખ્યા વધતી જશે તેમ અવયવીની સંખ્યા આગળ વધતી જશે. એવી જ રીતે આપણે અવયવ વિશે શીખીએ. અવયવ એટલે શું? આપેલી સંખ્યાને જે સંખ્યા વડે નિશેષ ભાગી શકાય તો તેવી સંખ્યાને અવયવ કહે છે. એટલે કે ધારો કે આપણી પાસે 12 સંખ્યા છે, તો 12ના અવયવ એવી સંખ્યાઓને કહી શકાય કે જે સંખ્યાથી 12ને નિશેષ ભાગી શકાય. એટલે કે અહીં આપણે જોઈએ 2, તો કે 2 વડે આપણે 12ને નિશેષ ભાગી શકીએ. 2 6 12. એવી જ રીતે બીજી સંખ્યા છે 3, 3 વડે 12ને નિશેષ ભાગી શકાય. પછી આવે છે 4 4 3 12, ફરીથી 12ને નિશેષ ભાગી શકાય. પછી આવે છે 5 5 થી આપણે 12ને નિશેષ ભાગી શકશું નહીં. 6 7 8, કોઈ પણ સંખ્યા વડે આપણે જે સંખ્યા વડે નિશેષ ભાગી શકાય 12ને એ બધી સંખ્યાઓને અવયવ કહે છે. અવયવી અને અવયવ વિશે નોંધપાત્ર બાબત એ છે, કોઈ પણ સંખ્યાના અવયવી અસંખ્ય હોય છે, જ્યારે અવયવ હોય એ ગણી શકાય તેટલા હોય છે. મિત્રો, અવયવ અને અવયવી વચ્ચેનો સામાન્ય તફાવત સમજ્યા બાદ આપણે આપેલા શબ્દો લસા અ અને ગુસા અ માટે વિશ્લેષણ કરીએ. ધારો કે લસામાં લઘુત્તમ સામાન્ય અવયવી એવા 3 શબ્દોથી બનેલો એક શબ્દ છે. એટલે કે આપણે કહી શકીએ લઘુત્તમ માટે છે. લઘુત્તમ એટલે ગુજરાતીમાં આપણે લઘુત્તમ એટલે નાનામાં નાનો. જે કોઈ પણ અવયવી હશે તે નાનામાં નાનો હશે. સામાન્ય એટલે ધારો કે આપણે કોઈ બે સંખ્યાનો લસા શોધવો છે, તો તે બે સંખ્યાના અવયવીમાં જે બંને સંખ્યામાં હોય, બંને સંખ્યાનો અવયવી હોય તો તેને સામાન્ય કહે છે. એટલે કે બંનેમાં હોય અથવા તો એક કરતાં વધારેમાં હોય, સામાન્ય હોય. અને અવયવી વિશે આપણે આગળ જોઈ ગયા. એટલે કે કોઈ પણ સંખ્યાના ઘડિયામાં જે કોઈ પણ સંખ્યા આવતી હોય તેને આપણે અવયવી કહીશું. ગુ સા અમાં ગુ એટલે ગુરુત્તમ એટલે મોટામાં મોટો. એટલે કે આપેલા અવયવોમાં જે સૌથી મોટો હોય તેને ગુરુત્તમ કહે છે. ત્યારબાદ આવે છે સામાન્ય. સામાન્ય આપણે આગળ જોયું તેમ બંને સંખ્યામાં સામાન્ય હોય
તેવા અવયવને સામાન્ય અવયવ કહે છે. તેમજ અવયવ અવયવ એટલે તો આપણે આગળ જોઈ ગયા કે જે સંખ્યા વડે આપેલી સંખ્યાને નિશેષ ભાગી શકાય તો તેને તે સંખ્યાનો અવયવ કહે છે. તો અહીં આપણે સૌપ્રથમ લસાઅ વિશે વધારે ઊંડાણપૂર્વક શીખીએ. લસાઅમાં સૌપ્રથમ આપણે અવયવીની જરૂર પડશે જોઈ લઈએ. લઘુત્તમ સામાન્ય અવયવી એટલે કે નાનામાં નાનો અને આપેલી બંને સંખ્યાઓમાં હોય તેવો અવયવી. તો સૌપ્રથમ આપણે અવયવી શોધવા પડે. જોઈએ અવયવી આપણે કઈ રીતે શોધી શકાય. તો આગળ જોયું તેમ બેના અવયવી શોધવા હોય તો બેના ઘડિયામાં આવતી બધી જ સંખ્યા, એવી જ રીતે આપણે ચારના અવયવી શોધવા હોય તો કઈ સંખ્યાઓ થશે, ચાર એકા ચાર, ચાર દુ આઠ, ચાર તેરી બાર, ચોકે ચોકે સોળ, ચાર પંચા વીસ. આગળ જોયું તેમ અવયવી અસંખ્ય મળી શકે, એવી જ રીતે આપણે બીજી સંખ્યાના અવયવીઓ શોધીએ. બીજી સંખ્યા ધારો કે આપણી પાસે છે પાંચ, તો પાંચના અવયવીઓ થશે પાંચ, પાંચ દુ દસ, તેરી પંદર, પાંચો વીસ, પચો પચો પચીસ, પાંચ ત્રીસ. અસંખ્ય અવયવીઓ આપણને મળે. હવે ધારો કે આપણને ચાર અને પાંચ બંનેનો લઘુત્તમ સામાન્ય અવયવી એટલે કે લસાઅ શોધવાનું પૂછેલું હોય તો આપણે જેવી રીતે નામ મુજબ અવયવી અવયવી આપણી પાસે બંનેના છે એ બંનેમાં સામાન્ય હોય તેવા અવયવીઓ એટલે કે આપણે અહીં જોઈ શકીએ સામાન્ય હોય એટલે કે ચારના અવયવીઓ પણ હોય અને પાંચના અવયવી પણ હોય. તો જોઈએ ચાર પાંચના અવયવીઓમાં નથી, આઠ પણ નથી, બાર પણ નથી. એવી રીતે જોઈએ તો આપણે વીસ છે એ બંનેમાં સામાન્ય અવયવીઓ મળે છે. એવી જ રીતે આગળ આપણે જોઈએ તો આગળ પણ આપણને સામાન્ય મળી શકે. તો સૌથી નાનામાં નાનો અવયવી આપણને અહીં વીસ મળે છે. વીસથી નાના કોઈ પણ સામાન્ય અવયવી મળતા નથી. આથી આપણે કહી શકીએ કે ચાર અને પાંચનો લઘુત્તમ સામાન્ય અવયવી વીસ છે. ધારો કે આપણે છ આઠ અને બારના લસાઅ શોધવો છે એટલે કે છ આઠ અને બારનો લસાઅ શોધવો હોય તો સૌપ્રથમ આગળ જોયું તેમ છ આઠ અને બારના અવયવી મેળવવા પડે એટલે કે છના અવયવી થશે છ એકા છ, છ દુ બાર, છ તેરી અઢાર, છ ચોક ચોવીસ, છ પંચા ત્રીસ. એવી જ રીતે આઠના અવયવી લખીએ તો તેમજ બારના અવયવીઓ આ પ્રમાણે આપણને અવયવીઓ મળે. હવે જોઈએ ત્રણેયમાં સામાન્ય અવયવીઓ કયા છે એટલે કે ત્રણેયના અવયવીઓ હોય એવી સંખ્યા કઈ. તો અહીં જોઈ શકાય છ જે આઠ અને બારમાં નથી, બાર જે બારનો અવયવી છે પરંતુ આઠનો અવયવી નથી, એવી જ રીતે અઢાર પણ નથી. ચોવીસ જોઈએ મિત્રો, ચોવીસ ચોવીસ છે એ ત્રણેયમાં સામાન્ય અવયવી છે. એવી જ રીતે મેં આગળ જતા છત્રીસ, બેતાલીસ, અડતાલીસ અડતાલીસ છે એ પણ ત્રણેયમાં છે. આથી આપણને સામાન્ય અવયવીઓ ચોવીસ અને અડતાલીસ. તો આ બંનેમાંથી જે લઘુત્તમ છે તેને આપેલી સંખ્યાઓનો લઘુત્તમ સામાન્ય અવયવી કહી શકાય. એટલે કે ચોવીસ અને અડતાલીસમાં ચોવીસ છે એ લઘુત્તમ છે. આથી ચોવીસ
चौबीस ने छ आठ ने बार नो लसा कही शकाय। मित्रों अगर आपने जोयु तेम लसा मेळवा माटे आपने दरेक आपेली दरेक संख्याना अवयवयव मेळवा पड़े। धारो के कोईपण संख्या आपेली छे तेमा बहु मोटी संख्या छे तो तेना अवयवयव मेळवा आपणे अघरा पड़े। आथी बीजी रीत छे भागाकारनी रीते लसा के जेनाथी आपणे सहેલાઈથી કોઈપણ સંખ્યાનો અવયવી મેળવી શકાય। અહીં જોઈએ આપણે સૌપ્રથમ ઉદાહરણમાં આપણે 6 8 અને 12 વિશે ગુણાકારની રીતે લસા મેળવ્યો હતો, એવી જ રીતે હવે આપણે ભાગાકારની રીતે લસા મેળવીએ। તો સૌપ્રથમ ભાગાકારની રીતે લસા મેળવવા માટે સંખ્યાને આ રીતે લખવી, ત્યારબાદ સૌથી નાની સંખ્યા બે વડે આપેલી સંખ્યાનો ભાગ ચલાવો, એટલે કે બે બે છ ને બે વડે ભાગતા ત્રણ મળશે, આઠ માટે ચાર, એવી જ રીતે બાર ને છ, છ દૂ બાર। ત્યારબાદ વળી બેથી આપણે ભાગ ચલાવીએ તો બેથી ત્રણ વડે ભાગ ચાલશે નહીં, આથી બે દૂ ચાર, બે તેરી છ, વળી બેથી બે વડે ભાગ ચલાવીએ તો અને અંતમાં ત્રણ વડે ભાગ ચાલશે। ત્રણેયમાં છેલ્લે એક 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 છે, આથી કહી શકાય કે આપેલી જે ડાબી બાજુ સંખ્યા મળે છે એ સંખ્યાઓનો ગુણાકાર ને આપણે લસા કહીશું, એટલે કે બે દૂ ચાર, દૂ આઠ, તેરી ચોવીસ। તો અહીં જોઈ શકાય કે ગુણાકારની રીતે અને ભાગાકારની રીતે આપેલી ત્રણ સંખ્યાઓનો લસા એક સમાન મળે છે। આથી આપણે લસા શોધવા માટે ભાગાકારની રીતનો પણ ઉપયોગ કરી શકાય। હવે આપણે ગુસાઅ વિશે ઊંડાણપૂર્વક શીખીએ। ગુસાઅમાં સૌપ્રથમ અવયવ આપણે અવયવ મેળવતા શીખવું પડે, એટલે કે ધારો કે આપણે કોઈપણ સંખ્યાનો અવયવ મેળવવો છે, આપણી પાસે સંખ્યા બાર છે, સૌપ્રથમ બારના અવયવ મેળવતા શીખીએ। અવયવ એટલે એવી સંખ્યાઓ કે આપેલી સંખ્યાને તેના વડે નિશેષ ભાગી શકાય। બારના અવયવો આપણે મેળવવા હોય તો સૌપ્રથમ એક વડે બારને નિશેષ ભાગી શકાય તો આપણને જવાબ બાર મળે, આથી એક ગુણ્યા બાર બરાબર બાર। એવી જ રીતે બે વડે, ત્રણ વડે, હવે જોઈએ બારને ચાર વડે ભાગીએ તો જવાબ આપણને ત્રણ મળે છે, એટલે કે આ જ સંખ્યા થઈ। અહીં આપણે જોઈ શકાય કે બારના અવયવો આપણને મળે છે એક, બે, ત્રણ, ચાર, છ અને બાર, એટલે કે બારના અવયવો એક, બે, ત્રણ, ચાર, છ અને બાર હોય। હવે અવયવ મેળવતા શીખ્યા બાદ આપણે ધારો કે આપણી પાસે ત્રણ સંખ્યા છે, એટલે કે છ, બાર અને છત્રીસ, આપેલી સંખ્યાનો ગુસાઅ મેળવવો હોય તો સૌપ્રથમ છના અવયવો મેળવીએ, એક ગુણ્યા છ બરાબર છ, બે ગુણ્યા ત્રણ બરાબર છ, ત્રણથી વળી પાછો જવાબ બે આવશે, ચાર વડે ભાગ ચાલશે નહીં, એટલે કે છના અવયવો એક, બે, ત્રણ અને છ, ત્રણ અને છ થશે। એવી જ રીતે બારના અવયવો, બારના અવયવો મેળવવા માટે સૌપ્રથમ એકથી ભાગ ચાલશે, બે ગુણ્યા છ બરાબર બાર, ત્રણ ગુણ્યા
चार बराबर बार, चार गुणा त्रण बराबर बार, पांच वडे भाग चालशे नहीं। आथी आपणे कही शकाय के बारना अवयवो एक बे त्रण चार छ अने बार। एज रीते त्रीजी संख्या आपणी पासे छत्रीस छे। छत्रीसना अवयवो मेळवीए तो सौ प्रथम एक वडे भाग चालशे आथी छत्रीस, बे गुण्या अठार बराबर छत्रीस, त्रण गुण्या बार बराबर छत्रीस, चार गुण्या नौ बराबर छत्रीस, छ गुण्या छ बराबर छत्रीस। आथी आपणे कही शकाय छत्रीसना अवयवो एक बे त्रण चार छ नौ बार अठार अने छत्रीस। बे त्रण चार छ नौ बार अठार अने छत्रीस। दरेकना अवयवोने आपणे दरेक त्रणेय संख्याना अवयवोने आपणे एक जग्याए लखीए तो छना अवयवो एक बे त्रण अने छ, ત્રણ અને છ। બારના અવયવો એક બે ત્રણ ચાર છ અને બાર। અવયવો મેળવ્યા બાદ સામાન્ય અવયવો આપણે મેળવીએ, એટલે કે સામાન્ય હોય તેવા અવયવો એક ત્રણેયમાં છે, બે પણ ત્રણેયમાં છે, ત્રણ પણ ત્રણેયમાં છે, ચાર છે એ આ બે સંખ્યામાં છે પરંતુ આ સંખ્યામાં નથી, છ ત્રણેયમાં છે, ત્યારબાદ નવ છની સંખ્યામાં છના અવયવો પૂરા થઈ ગયા। આથી સામાન્ય અવયવો એક બે ત્રણ અને છ હશે। સામાન્ય અવયવો મેળવ્યા બાદ ગુરુત્તમ એટલે કે સૌથી મોટામાં મોટો અવયવ, એક બે ત્રણ અને છ સંખ્યામાં સૌથી મોટામાં મોટી સંખ્યા છ છે। આથી છને આપેલી ત્રણ સંખ્યાનો ગુરુત્તમ સામાન્ય અવયવી એટલે કે ગુસા અ કહે છે। તો વિદ્યાર્થી મિત્રો, ભાગાકારની રીતે આપણે ગુસા અ કઈ રીતે શોધી શકાય તે અહીં જોઈએ। ધારો કે આપણી પાસે બે સંખ્યાઓ બાર અને ચોવીસ છે, તો બાર અને ચોવીસનો ગુસા ભાગાકારની રીતે કઈ રીતે મેળવી શકાય તે જોઈએ। સૌ પ્રથમ જેવી રીતે લસામાં આપણે ક્રિયા કરતા હતા એવી જ રીતે દરેક અલગ અલગ સંખ્યાની અલગ અલગ રીતે ક્રિયા કરવી। ધારો કે બારને બે વડે ભાગીએ તો છ જવાબ આવે, એવી જ રીતે ફરીથી છને બે વડે ભાગીએ તો ત્રણ જવાબ આવશે। હવે ત્રણને એક વડે ગુણવાથી ત્રણ મળશે। આથી આપણે નોંધી લઈએ કે ડાબી બાજુ જે જવાબ જે બારના અવયવો છે એવી જ રીતે ચોવીસ પર ક્રિયા કરતા ચોવીસને બે વડે ભાગતા બાર, બારને ફરીથી બે વડે ભાગતા છ, બેન છને બે વડે ભાગતા ત્રણ। ચોવીસના અવયવો અહીં નોંધીએ તો બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા ત્રણ, એવી જ રીતે બારના બે ગુણ્યા બે ગુણ્યા ત્રણ। હવે આ બંને ચોવીસ અને બાર સંખ્યાના અવયવોમાં સામાન્ય અવયવો શોધીએ। અહીં બંનેમાં બે વખત બે આવે છે, આથી આપણે બે ગુણ્યા બે કરીશું, તેમજ બંનેમાં એક વખત ત્રણ આવે છે જે સામાન્ય છે, આથી
एक वक्त आपणे अहीं लेशुं। अहीं 24માં 1 2 વધારે આવે છે, પરંતુ 12માં 2 નથી, આથી આપણે તેને ગુણાકારમાં લેશું નહીં। હવે આ ત્રણ સંખ્યાનો ગુણાકાર કરતા 3 2 6 2 12 એટલે કે 12 અને 24 નો ગુસા 12 થશે, આથી ગુસા બરાબર 12। તો વિદ્યાર્થી મિત્રો, લસા અને ગુસા શીખ્યા બાદ આપણે લસા અને ગુસાના કેટલાક પરિણામો છે જે આપણે અહીં જોઈ લઈએ। તો સૌપ્રથમ લસા માટેના પરિણામો, લસા માટેના પરિણામોમાં એવું છે કે કોઈ પણ આપેલી સંખ્યાના લસાઅને દરેક આપેલી સંખ્યા વડે નિશેષ ભાગી શકાય। એટલે કે કોઈપણ આપેલી બે સંખ્યાઓના લસાઅને આપેલી બે સંખ્યા વડે નિશેષ ભાગી શકાય। કઈ રીતે આપણે જોઈએ, ધારો કે આપણી પાસે આપેલી સંખ્યાઓ 6 અને 12 છે, આથી 6 અને 12 નો ભાગાકારની રીતે લસાઅ મેળવીએ તો 6 ને 12 લખીશું, ત્યારબાદ 12। આથી કહી શકાય આપેલી બે સંખ્યા એટલે કે 6 અને 12 જે આપેલી સંખ્યા છે, અને આપેલી સંખ્યાનો લસા 12 છે। 12 ને 6 વડે પણ નિશેષ ભાગી શકાય અને 12 ને 12 વડે પણ નિશેષ ભાગી શકાય। કોઈ પણ આપેલી સંખ્યા માટે આ વિધાન સત્ય બને છે। બીજું પરિણામ છે, આપેલી બે સંખ્યાઓનો લસા મોટામાં મોટી સંખ્યા જેવડો અથવા તો મોટામાં મોટી સંખ્યા કરતાં પણ મોટો હોય છે। જેમ કે અહીં આપણા ઉદાહરણની અંદર આપેલી સંખ્યાઓ 6 અને 12 છે અને મળતો લસા 12 છે, એટલે કે આપેલી સંખ્યાઓને જેટલો। ત્રીજું પરિણામ છે, કોઈ પણ બે અવિભાજ્ય સંખ્યાઓનો લસા તે બે અવિભાજ્ય સંખ્યાઓના ગુણાકાર જેટલો હોય, એટલે કે ઉદાહરણ તરીકે કોઈ પણ બે અવિભાજ્ય સંખ્યાઓ 5 અને 7 છે કે જેનો આપણે લસા શોધવો છે, તો ભાગાકારની રીતે લસા શોધીએ તો 5 વડે ભાગ ચલાવતા 5 એકા 5 ને 7 વડે ચલાવતા 7 એકા 7 એટલે કે 5×7। અહીં જોઈ શકાય છે 5 અને 7 એ બંને અવિભાજ્ય સંખ્યા છે। અવિભાજ્ય સંખ્યાનો લસા એ બે અવિભાજ્ય સંખ્યાના ગુણાકાર જેટલો હોય છે। કોઈ પણ અવિભાજ્ય સંખ્યા માટે લસા માટેનું આ પરિણામ સત્ય બને છે। ગુસા માટે અગત્યના પરિણામો જોઈએ તો સૌપ્રથમ પરિણામ છે, આપેલી દરેક સંખ્યાને તેના ગુસા વડે નિશેષ ભાગી શકાય। જેમ કે કોઈ બે સંખ્યાઓ આપેલી છે આપણને 18 અને 51, 18 અને 51નો ગુસા ભાગાકારની રીતે મેળવતા 51 માટે ને બીજી કોઈ પણ સંખ્યા વડે ભાગી શકાશે નહીં, આથી આપણે કહી શકીએ કે
આ બંનેમાંથી સામાન્ય અવયવ ત્રણ છે, ગુરુત્તમ પણ છે. આથી કહી શકાય 18 અને 51 નો ગુસા 3 હોય છે. 3 વડે 18ને પણ નિશેષ ભાગી શકાય છે અને 3 વડે 51ને પણ નિશેષ ભાગી શકાય છે. આથી આપણે કહી શકીએ કે આપેલી દરેક સંખ્યાને તેના ગુસા વડે નિશેષ ભાગી શકાય. આપેલી સંખ્યાના ગુસા માટે વધુ એક પરિણામ જોઈએ તો આપેલી સંખ્યાનો ગુસા એ આપેલી નાનામાંની સંખ્યા કરતાં નાનો અથવા તો તેના જેવડો હોય છે. અહીં જોઈ શકીએ છીએ 18 અને 51નો ગુસા 3 છે. 3 એ આપેલી નાનામાંની સંખ્યા 18 કરતાં પણ નાનો છે. આ પરિણામ આપેલી દરેક સંખ્યા પર સત્ય છે. ગુસા માટે વધારે એક પરિણામ છે, જો આપેલી સંખ્યાઓ અવિભાજ્ય છે તો અવિભાજ્ય સંખ્યાઓનો ગુસા હંમેશા 1 હોય. કઈ રીતે આપણે મેળવીએ? આપેલી સંખ્યાઓ ધારો કે 5 અને 11 છે. હવે બંનેનો ભાગાકારની રીતે ગુસા મેળવીએ તો 5ના અવયવો 5×1 મળશે. એવી જ રીતે 11 માટે કરીએ પ્રક્રિયા તો 11ને 11 વડે જ ભાગી શકાશે. આથી હવે બંનેમાં સામાન્ય અને ગુરુત્તમ હોય તેવો અવયવ 1 છે. આથી કહી શકાય કે આપેલી અવિભાજ્ય સંખ્યાઓનો ગુસા હંમેશા 1 હોય છે.